જો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ના વળતું હોય, મારું સૂચન છે કે આસામ પોલીસ જોડેથી શીખે. મેં ટ્વીટ કર્યું તો 2000 કિલોમીટર થી આસામ પોલીસ લેવાઈ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની ઓફિસ અને અસારવા માં બેઠેલો આરોપી વચ્ચે ખાલી 2.5 કિલોમીટર નું અંતર છે. તમને પકડીને બતાવો ને, તમારામાં પાણી હોય તો. દારૂ, ડ્રગ્સની હેરાફેરી અને બલાત્કાર જેવા આરોપ બાદ હવે ભાજપના નેતા ઉપર નવો આરોપ લાગ્યો છે. આરોપ લગાડ્યો છે જિગ્નેશ મેવાણીએ. શું છે આ આરોપ અને જિગ્નેશ મેવાણી કેમ હવે ધમકી આપી રહ્યા છે કે જો કોઈ કાર્યવાહી ભાજપના નેતાની વિરુદ્ધમાં નહીં થાય તો તેઓ આંદોલન કરશે અને આ આંદોલન અમદાવાદમાં પોલીસ કમિશનર કચેરીની બહાર કરવામાં આવશે. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એજન્સીને ક્યાંક ચિંતા સતાવી રહી છે કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમની ગાડીઓને ક્યાંક દારૂની હેરાફેરીમાં ન વાપરે, અને તેટલા જ માટે થઈ આજે જિગ્નેશ મેવાણી આ બધા જ લોકોની સાથે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. અને ત્યાં પહોંચીને અમદાવાદ પોલીસ કમિશનરને સાથે વાતચીત કરી જિગ્નેશ મેવાણીએ આંદોલનની વાત પણ કરી છે અને કહ્યું છે કે જો ભારતીય જનતા પાર્ટીના આવા નેતાઓની વિરુદ્ધમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ આંદોલન કરશે. જિગ્નેશ મેવાણીએ શું કહ્યું તે સાંભળીએ. ગઈકાલે અમદાવાદ શહેરના અસારવાના ભારતીય જનતા પાર્ટીના એક વોર્ડ પ્રમુખ જયેશ ભાવસાર અને એક એએસઆઈ એ દારૂની હેરફેરમાં પકડાયા. થોડા દિવસ પૂર્વે ભારતીય જનતા પાર્ટીના એક નેતાની ખનીજની લીઝમાંથી 3 શ્રમિકોના મોત થયા હતા અને એક ભારતીય જનતા પાર્ટી લોકોના ઇલીગલ કન્સ્ટ્રક્શન ગીર સોમનાથ, કોડીનાર અને રાજકોટમાં મેં પોતે જોયા છે. આજે પ્રકરણ એવું છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર સ્થિત કાર્યાલય કમલમ ખાતે અમારે કેટલાક વાહનોની જરૂર છે એવું કહીને ભાજપના બક્ષીપંચ મોરચા સાથે જોડાયેલા પ્રિન્સ મિસ્ત્રી નામના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને ડોડિયા સરનેમ ધરાવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક પોલીસ કોન્સ્ટેબલ બંને એક ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે 400 જેટલી ફોર વ્હીલરો ગુજરાતના અમદાવાદના નાગરિકો પાસેથી એવું કહીને મેળવી કે તમે ગાડી કમલમમાં જરૂર હોય આપો, બદલામાં મહિને 35,000 રૂપિયાનું તમે ભાડું આપીશું. આજે એ વાતને મહિનાઓ થયા, 35,000માંથી 35 પૈસા ભાડું ચૂકવાતું નથી અને 400 ગાડીઓ આ ભાજપના નેતાઓ ચાઉ કરી ગયા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પીડિત પરિવારોના કહેવા મુજબ, જે લોકોની ગાડીઓ છીનવાઈ એ લોકોની ગાડીઓનો પોલીસની નેમ પ્લેટ લગાવી અનેક અનૈતિક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જુગારની રમતો રમવા માટે, દારૂની હેરફેર માટે, ડ્રગ્સની હેરફેર માટે અને બીજા કેટલાક ગુનાહિત કૃત્યોમાં અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે. આના આઘાતમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું. આજે એ બાબતને 13 દિવસ થયા, એક પણ આરોપીની ધરપકડ થઈ નથી. આજે પોલીસ કમિશનરની કચેરીની બહાર ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી હું બેસી જઈશ એવી ધમકી આપી એ બાદ જ ગઈકાલે મોડી રાતે માધુપુરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે. તો આજે અમારી માગણી છે કે અમદાવાદ અને ગુજરાતના જે નાગરિકોની આ 400 જેટલી ગાડીઓ ફોર વ્હીલર કમલમના ભાજપના નેતાઓએ હડપ કરી, એ તમામ ગાડી આ પીડિત પરિવારોને પરત કરવામાં આવે. આ ગાડીઓનો જે પણ લોકોએ ગેરકાયદેસર ઉપયોગ કર્યો એની ઝીણવટપૂર્વકની સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરવામાં આવે અને પ્રિન્સ મિસ્ત્રી અને ડોડિયા અને બીજા જેટલા પણ લોકો આ ષડયંત્રમાં સામેલ હતા એ તમામ લોકોની આવતા 24-48 કલાકમાં ધરપકડ કરવામાં આવે એવી માગણી લઈને પોલીસ કમિશનર કચેરી આવ્યા છીએ. ટૂંક સમયમાં આ આરોપીઓની ધરપકડ નહીં થઈ તો માધુપુરા પોલીસ સ્ટેશન અથવા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદની ઓફિસની બહાર અમે પલાઠી વાળીને બેસી જવાના છીએ. ગુજરાતમાં ગેરકાયદેસર ખનન કરવું, ગેરકાયદેસર મકાનો બનાવવા, દારૂ જુગાર નડ્ડા ચલાવવા અને ગુજરાતના નાગરિકોની ગાડીઓ પચાવી પાડવી, હડપ કરી લેવી, આની છૂટ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે એ ભાજપના કાર્યકરોને આપી હોય એવો માહોલ સર્જાયો છે. કેટલાક લોકોનું એવું કહેવું છે કે આરોપી પ્રિન્સ મિસ્ત્રી અને ડોડિયા એ લોકોમાં સમાજમાં એવું કહી રહ્યા છે કે સરકારના અમારી પર આશીર્વાદ હોય, અમદાવાદ શહેરની પોલીસ કમિશનર કચેરી પણ અમારો વાળ વાંકો કરી શકવાનો નથી. એટલે આપના માધ્યમથી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પૂછવા માગું છું કે શું તમે આવા ગુનાહિત કૃત્યો કરનારા લોકોને છૂટો દોર આપ્યો છે? 13 દિવસ થયા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેવી સોફિસ્ટિકેટેડ એજન્સી શા માટે એક પણ આરોપીની ધરપકડ કરી શકી નથી?
એ સવાલ આપના માધ્યમથી પૂછવા માંગુ છું. અને તમામ આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન મૂકવાના નથી. ગઈકાલે માધુપુરા પોલીસ સ્ટેશન સાથે મારે આજે વાત થઈ. ગઈકાલે મીડિયાના મિત્રોને આપેલા મેસેજ બાદ મોડી રાતે ગુનો નોંધાયો છે. કદાચ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદનું મોનિટરિંગ કરે છે. એ જે પણ કરતા હોય, સવાલ એ છે કે 13 દિવસ પૂર્વે ધરપકડ માટે ફરિયાદ આપી હતી, ગુનો દાખલ કરવા માટેની અરજી આપી હતી. 13 દિવસ સુધી સામાજિક પોલીસે ગુનો દાખલ ના કર્યો અને હજી સુધી એક પણ આરોપીની ધરપકડ કેમ થઈ નથી? જો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ના વળતું હોય તો મારું સૂચન છે કે આસામ પોલીસ જોડેથી શીખે. મેં એક ટ્વીટ કર્યું તો 2,500 કિલોમીટરથી આસામ પોલીસ લેવાઈ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ અને અસારમાં બેઠેલો આરોપી વચ્ચે ખાલી 2.5 કિલોમીટરનું અંતર છે. તમને પકડીને બતાવો ને તમારામાં પાણી હોય તો. જિગ્નેશ મેવાણીની આ ચીમકી બાદ હવે શું પોલીસ જે આરોપી છે તેમને અરેસ્ટ કરશે કે નહીં? આપ શું માનો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.